છોટાઉદેપુર જિલ્લાના બોડેલી રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ એક આદિવાસી મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. મધ્યપ્રદેશ ખાતે રહેતા એક આદિવાસી પરિવારની મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા તેને બોડેલીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જોકે હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર નહીં હોવાના કારણે તેને જબુગામની હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. જોકે સગર્ભા મહિલા જબુગામ જતા હોસ્પિટલના તબીબોએ એક મહિના પછી આવવાનું કહી કાઢી મૂકી હતી. જોકે મહિલાને હાથમાં ઇન્જેક્શનની સિરિંજ લગાવવામાં આવી હોય તે કઢાવવા માટે તે ફરીથી બોડેલીની હોસ્પિટલમાં આવી હતી, જ્યાં તબીબોએ તેના હાથમાંથી સિરિંજ કાઢ્યા બાદ તેને મોકલી આપી હતી. જોકે સગર્ભા હજુ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળે તે પહેલા જ તેને પ્રસૂતિની પીડા ઉપડતા તેના પરિવારજનો ફરીથી તેને ઉચકીને હોસ્પિટલની અંદર લાવે ત્યાં સુધી રસ્તામાં જ મહિલાની પ્રસૂતિ થઈ જતા મૃત બાળકનો જન્મ થયો હતો. જોકે આ પ્રકરણમાં તેના પરિવારજનો હોસ્પિટલના તબીબો પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. કલ 5 બજે આયા હતા, ઇધર રાત મેં રુકા, એક સ્વીટી દી ઓર સુબહ બાટર છડાઈ, બાટર છડા કે ઉનકો મિલાજ બોલા ઇધર જો, તો ઇધર સે મેં આયા, મેરી બહેને બોલા એક મહિના બાકી હૈ, તો મેને બોલા સુઈ ઇધર હી નહીં નિકાલે, આપણે વહાં જાકે બોડેલી વહાં નિકાલ લેંગે, તો ઇધર સુઈ નિકાલ કે તો એક મહિના બાકી હૈ તો દવા દી ડાક્ટરને, બસ ઇસીલીએ ઇધર જાતે થે ને બસ સ્ટેન્ડ મેં જાકે ઇધર તકલીફ હો ગઈ, તો ઇસમે મેરી બહુ કો હાથ મેં ઉઠા કે લેકે આયા, અસ્પતાલ નજીક થા ને બહાર આકે થક ગયા. અત્રેની હોસ્પિટલ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર જબુગામ ખાતે સરકારશ્રીના સહયોગથી સિમોક સેન્ટર ચલાવવામાં આવે છે. દીપક ફાઉન્ડેશન દ્વારા દીપક ફાઉન્ડેશનના તારીખ 11/12/2018 રોજ સવારે આઠ વાગે બચુબેન સોમાભાઈ ખરાડી નામની મહિલા 21 વર્ષની ઉંમરની રહેવાસી અલીરાજપુર MP આવી હતી. એ બોડેલી સરકારી હોસ્પિટલમાંથી રિફર થઈને અત્રે આવેલ હતી. રિફર ચિઠ્ઠી તેની સાથે સરકારી હોસ્પિટલની હતી. રિફર ચિઠ્ઠીમાં સરકારી હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે અત્યારે એનું લોહીનું પ્રમાણ શરીરમાં ઓછું હતું, 8 ગ્રામ હિમોગ્લોબિન હતું, અને ત્યાં વધુ સારવાર ગાયનેકોલોજીસ્ટની ન હોવાથી એમણે વધુ સારવાર અર્થે પ્રસૂતિના કોમ્પ્લિકેશન ઊભા ન થાય તે માટે અત્યારે સિમોક સેન્ટર ખાતે રિફર કરેલ હતી. અને ત્યાં સવારે 8 વાગે સિમોક સેન્ટરમાં એનું એડમિશન લેવામાં આવ્યું હતું અને એને સોનોગ્રાફી કરવામાં આવી હતી. સોનોગ્રાફીમાં બાળકના ધબકારા બરાબર હતા, નીચેનો માર્ગ ફૂલી ખુલ્લો થઈ ગયો હતો અને એને વધુ લેબોરેટરીની તપાસ માટે લેબોરેટરીમાં પણ મોકલવામાં આવી હતી. પરંતુ અત્રેની હોસ્પિટલના કોઈપણ સ્ટાફને જાણ કર્યા વગર તેઓ અત્રેના સિમોક સેન્ટરના કેસ પેપર સાથે નાસી ગયા હતા. ત્યાર પછી એમના બીજા કોઈ સગવડ નથી. પછી મીડિયા દ્વારા જાણવા મળ્યું કે તેઓ સરકારી હોસ્પિટલ બોડેલી ખાતે અહીંથી ગયા છે. ત્યાંની ડિલિવરી થઈ, આમ તો જે મહિલા છે એથી ભાગી ગઈ છે, આમ શું કારણ માને છો, ડોક્ટર તરીકે શું માનો છો કે ભાગી ગયાનું શું કારણ હોઈ શકે? હવે સિમોક સેન્ટર અત્યારનું છે અમારે ત્યાં, ત્યાં તો બધી જ સુવિધાઓ છે, પરંતુ એક માનસ પ્રકૃતિ એવી હોઈ શકે કે અમારે બીજી જગ્યાએ જવું હોય એમને તો બીજી જગ્યાએ એટલે ગયા હોય, કારણ કે બોડેલી છે એક ટાઉન છે, નગર છે, જ્યારે જબુગામ છે એક ગામ છે, એટલે કદાચ એમની માન્યતા એવી હોઈ શકે કે આ તો ગામડા લેવલનું સેન્ટર છે તો અહીંયા શું સુવિધા હોય, જ્યારે બોડેલી ટાઉન પ્લેસ છે તો ત્યાં સુવિધાઓ વધારે હોઈ શકે ત્યાંના સરકારી દવાખાનામાં. સર, પરિવારના એક સભ્યનું એવું કહેવું હતું કે આ જે હોસ્પિટલમાંથી એક માસ બાદ આવો એવું એને જણાવ્યું હતું, શું એવી કોઈ હકીકત છે? ઇન્ડોર કેસ પેપરમાં જણાવ્યા પ્રમાણે 9 માસનો એમનો ગર્ભ હતો અને સોનોગ્રાફી રિપોર્ટ પ્રમાણે એમને 36-37 વીકનું બાળકનો વિકાસ ગર્ભમાં જોવા મળ્યો હતો. એટલે એક મહિના માટે તો લંબાવી શકાય એમ હતું નહીં, ડિલિવરીનો ટાઈમ નજીક જ હતો. અહીંયા તપાસ કરતા પણ ડિલિવરીનો ટાઈમ નજીક હતો અને અહીંયા પણ અમને દાખલ થવાનું જ કીધું હતું, પણ અગમ્ય કારણોસર તેઓ નાસી ગયા છે. તો જેની અત્રે અહીંયા કોઈને રેકોર્ડ પણ જાણ નથી, કોઈને મૌખિક પણ જાણ કરેલ નથી દર્દી કે દર્દીના સગા દ્વારા.